નમસ્કાર, હું છું ગોપી ખાંગર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલા અને ગઈકાલે જયરાજસિંહ જાડેજા દ્વારા માફી આપી દેવામાં આવી. શું જયરાજસિંહ જાડેજાની માફી એ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી છે? આ જ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાયા છે યુવરાજસિંહ જાડેજા. યુવરાજસિંહને સીધા પૂછીએ, યુવરાજસિંહ, આખા ક્ષત્રિય સમાજે માફ કરી દીધી? કારણ કે આજે વિરોધ તો બધે જ થયો છે. ખાસ કરીને તમે જે ચર્ચા કરી રહ્યા છો, તમે જે વાત કરી કે ક્ષત્રિય સમાજની મિટિંગ મળી હતી, તો પહેલાં પહેલાં તો આ એક વાત આપણે પહેલાં સુધારી લઈએ. કેમ કે ત્યાં રાજપૂતોની મિટિંગ નહોતી, ત્યાં ભાજપૂતોની મિટિંગ હતી. અને આ ભાજપૂતોની મિટિંગમાં જે કહેવાતા જે અમુક જે લોકો અહીંયા સ્ટેજ ઉપર જોવા મળતા હતા, એ ભાજપના નેતાઓ હતા. અને ભાજપના નેતાઓની મિટિંગ હતી. એટલે જો સમાજની મિટિંગ હોત તો સમાજના અગ્રણીઓ જે છે એ અગ્રણીઓ સ્ટેજ ઉપર દેખાતા હોત આપણને. એટલે જે કહી શકાય કે 82 જેટલા અથવા તો 72 જેટલા જે ગોતામાં જે આપણે કહી શકાય સંકુલ આવેલું ત્યાં ભેગા થયા હતા, તો એ બધા જ લોકો ત્યાં હોત. અને બધાને સ્ટેજ આપ્યો, સ્ટેજ નો આપ્યો તો કમસે કમ સામે બેહાડ આવત, એટલે એવું તો છે નહીં. એટલે અહીંયા પહેલાં પહેલાં હું કરેક્શન કરું છું કે એ રાજપૂતોની મિટિંગ નહોતી, એ ભાજપૂતોની મિટિંગ હતી. વાત બીજી કરું છું હવે કે સમાધાન, તો સ્વાભિમાનના ભોગે સમાધાન ક્યારેય શક્ય જ નથી. અને યાદ રાખજો કે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમે હવે એને એવું નહીં કહી શકો કે ફક્ત ખાલી સૌરાષ્ટ્રના રાજપૂતો નારાજ છે. તમે એવું પણ નહીં શકો કે ખાલી ગુજરાતના રાજપૂતો નારાજ છે. કેમ કે અત્યારે રાજસ્થાનમાં જે સૌથી મોટું રાજપૂતોનું ગઢ ગણાય એવા રાજસ્થાનના ઘણા બધા આગેવાનો એવા છે, ભાજપના આગેવાનો છે, ત્યાં આજે ડેમેજ થઈ રહ્યું છે. કેમ કે આ સ્ટેટમેન્ટના પડઘા એ રાજસ્થાનમાં પણ પડ્યા છે, આ સ્ટેટમેન્ટના પડઘા એ ઉત્તર પ્રદેશના જે સીએમ સુધીના જે કહી શકાય કે જે નેતાઓ છે ત્યાં સુધી પણ પડ્યા છે. અને એમપી એટલે કે મધ્યપ્રદેશમાં પણ આના પડઘાઓ પડ્યા છે. એટલે આ જે પડઘાઓ પડ્યા છે, ધીરે ધીરે કહી શકાય ક્ષત્રિય સમાજ જે રીતે એક થઈ રહ્યો છે, ક્ષત્રિય સમાજ પોતાની જે માંગણીઓ છે એ માંગણીઓને વધારે ને વધારે મજબૂત કરી રહ્યો છે. એટલે સ્વાભિમાનના ભોગે સમાધાન ક્યારેય શક્ય જ નથી અને મળશે પણ નહીં. આવનારા દિવસોમાં પણ હજી તમામ જિલ્લાઓ તાલુકા લેવલે મિટિંગો ભરાશે. અને પછી જો પણ એ કદાચ માનતા નથી તો એક મોટું મહાસંમેલન એ રાજકોટ ખાતે જ કરવામાં આવશે. તમે કહી રહ્યા છો મહાસંમેલન કરવામાં આવશે, પણ અત્યારે જે ચર્ચા થઈ રહી છે તે ચર્ચા પ્રમાણે ક્યાંક એવું કહેવાઈ રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા જે છે તેમણે ગઈકાલે તો માફી માંગી હતી. જી, હવે બની શકે કે કેમ એવું છે કે એમની ટિકિટ રદ કરવા સિવાય ક્ષત્રિય સમાજ બીજું કંઈ જ નથી માંગતું? જો પહેલાં પહેલાં એક વાત સમજી લઈએ, કારણ કે ઘણા બધા માધ્યમોથી એવો ખોટો મેસેજ પણ જતો હોય છે કે ક્ષત્રિયો જડત્વ છે, એટલે કે જળ છે, એક માંગ લઈને હું નીકળી ગયા છે. તો અમે બહુ ફ્લેક્સિબલ છીએ, હંમેશા જે પરિસ્થિતિ જે સમય હોય છે એની સાથે અમે ફ્લેક્સિબલ થયા જ છીએ. ક્યાંય ક્ષત્રિય સમાજ એવું કીધું કે ભાઈ આ 26 સીટ છે એમાંથી તમે એક ક્ષત્રિય સમાજને ટિકિટ આપો? જે નેતાઓ છે એને નેતાઓને એક્સેપ્ટ કરીને જ અમે ચાલ્યા હતા, ભૂતકાળમાં પણ અત્યારે પણ એને એક્સેપ્ટ કરીને જ ચાલવાના હતા. આ પુરુષોત્તમભાઈનો જે ફફાટ, આ જે વાણી વિલાસ થયો, એ વાણી વિલાસે એમને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એવું એને પછી માફી માંગી, એમાં નાનત પાડતો. ગઈકાલે પણ એને બે હાથ જોડીને માફી માંગી, એમાં એવું નાનત પાડતો. અને વાત રહી કે ભાઈ મેં તમને કીધું એમ કે જે લોકો અમારી ડેલી સુધી આવી જાય, અમારી રોટી બેટી સુધી આવી જાય, જેના મનમાં રહેલી જે કહી શકાય કે દુશ્મનની જે માનસિકતા, જે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહની જે માનસિકતા હોય એ થતી થઈ જાય, અને પછી જો અમે માફી આપીએ તો અમે મૂરખ છીએ. અને માફી અમે નથી આપવાના, કેમ કે અમે મૂરખ નથી. કેમ કે એના મનમાં ક્ષત્રિયો પ્રત્યે જે માનસિકતા રહેલી છે, જે પૂર્વાગ્રહ રહેલો છે, એ પૂર્વાગ્રહ ભલે હજાર થતો થયો ને, એટલે માફી નથી આપી. અમે સ્પષ્ટ કહીએ છીએ કે આવા લોકો જો ખરેખર આવા પૂર્વાગ્રહી લોકો જો સંસદમાં બેસે તો આપણા દેશના એટલે કે દેશ આખો મોટો સમાજ છે એ મોટા સમાજનું જ નુકસાન છે. ક્યાંક ને ક્યાંક પછી જે યોજનાઓ છે એ યોજનામાં પણ એવા પૂર્વાગ્રહો રાખશે. એના કરતાં બેટર છે કે ભાઈ અમે એને સંસદ સુધી મોકલવા જ નથી માગતા કોઈ પણ સંજોગે. અને લોકસભાના ઉમેદવાર તો અમારે જોતા જ નથી, એડી ચોટીનું તમામ પ્રકારનું જોર એ અત્યારે અમે લગાડી રહ્યા છીએ. માફી તો કોઈ પણ સંજોગોમાં નહીં મળે. એ પછી જેટલા પણ કહી શકાય કે ધમ પછાડા કરવા હોય એટલા કરી લે, જેને બોલાવવા હોય એને બોલાવી લે. અમે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો, સામાજિક અગ્રણીઓ જે અલગ અલગ સંસ્થાઓના છે એ કોઈ પણ સંજોગોમાં માફી આપવા માટે તૈયાર જ નથી. જે લોકો ભાજપના ક્ષત્રિય સમાજના નેતા છે, બરાબર છે, એ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની સીટ બચાવવા માટે અથવા તો સીટના કોમ્પ્રોમાઇઝ માટે જે લોકો અત્યારે વાત કરી રહ્યા છે કે માફી આપી દીધી છે, અમને મંજૂર નથી. અને અમે હજી કહીએ છીએ કે ભાઈ કોઈ એમ કહેતું હોય કે વિવાદ પૂરો થઈ ગયો ને અહીંયા બધું પૂરું થઈ ગયું ને હવે આને પૂરા, તો ના ભાઈ, કોઈ ચાર કે પાંચ વ્યક્તિઓથી સમાજ નથી બનતો,
એ યાદ રાખવું. સમાજ એક બહુ મોટો સમૂહ છે જેમાં વૈચારિક રીતે જે બુદ્ધિજીવીઓ હોય એનાથી સમાજ બનતો હોય છે. અને સમાજ એક બહુ સરસ કહું છું કે આ છે ને આ ક્ષત્રિય સમાજ એ શું આમ કહેવાય ને કે ગુલિસ્તાન છે. આ ક્ષત્રિય સમાજ એ ગુલિસ્તાન છે. અમુક જે સ્વાર્થી લોકો છે એ આને રેગિસ્તાન બનાવી રહ્યા છે. એટલે મહેરબાની કરીને કહેવા માગીએ છીએ જે પણ લોકો ક્ષત્રિય સમાજને રેગિસ્તાન બનાવવા માગે છે એને કહીએ છીએ કે આ મહેરબાની કરીને આ રહેવા દો. આ ક્ષત્રિય સમાજ છે, આ ગુલિસ્તાન છે અને એને ગુલિસ્તાન જ રહેવા દો. તમારા સ્વાર્થ ખાતર એને રેગિસ્તાન બનવાનું છોડી દો. પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે ને બાપુ કે હવે શું? હવે પુરુષોત્તમ રૂપાલાએ એક વાર માફી માંગી, બીજી વાર માફી માંગી, જયરાજસિંહ જાડેજા એ ત્યાં આગળ બધા ઘણા બધા ક્ષત્રિય સમાજના વડીલો હતા એમની હાજરીમાં માફી માંગી, હવે શું? હવે હજી આપણે જે કહી શકીએ કે ક્ષત્રિય સમાજના જે સંગઠનો છે જે અત્યારે ક્યાંક ને ક્યાંક ટ્રેલરો દેખાડી રહ્યા છે, આવનાર સમયમાં જ્યારે ચૂંટણીનો ફૂલ ફ્લેશ ચાલુ થશે ત્યારે એવડા મોટા કાર્યક્રમ આપશું કે પિક્ચર તો જોવાનું ઘણા બધાને બાકી છે. હજી આ ટ્રેલર છે, પિક્ચર હવે બાકી છે. અને આ ટ્રેલરમાં અમે હજી કહીએ છીએ કે હજી તમે શરૂઆત કરી છે, હજી તમે હજી અમારું પહેલું પગથિયું મૂક્યું છે. બાકી નેતાગીરીના ગુણ એ અમારે ક્યાંથી ઉછીતા લેવાની જરૂર જ નથી. અમે જે રજવાડાઓથી લઈને જે ઇતિહાસ અમારો ભૂતકાળ જે અમારો ભવ્ય ભૂતકાળ રહ્યો છે એ ભવ્ય ભૂતકાળ બધું જ જાણે છે. એટલે અહીંયા આ લોહીમાં છે નેતાગીરી કેમ કરવી અને કોને જીતાડવો કોને હરાવવો એ અમે જાણીએ જ છીએ. આ બધી જ બાબતો અમે કરી શકીએ એટલા સક્ષમ છીએ. એને રાજનીતિની ભાષામાં જો જવાબ આપવો પડે ને તો રાજનીતિની ભાષામાં અમે જવાબ આપશું. જે વ્યક્તિ જે રીતે જે શબ્દોમાં જે બાબતોમાં સમજે એને સંપૂર્ણ રીતે સમજાવવા માટે અમે તૈયાર છીએ. એટલે આગળ શું તો આગળ એ થશે કે ભાઈ આ જે જ્યારે જ્યારે પણ ચૂંટણી સભાઓ થશે જ્યારે જ્યારે પણ કહી શકાય કે અલગ અલગ એટલે કે હવે ખાલી રાજકોટ પૂરતો આ વિવાદ સીમિત નહીં રહે, બીજી અન્ય જગ્યાઓ પણ જે જગ્યાએ ખરેખર વિસ્તારોમાં જે ક્ષત્રિયો છે જ્યારે જ્યારે ભાજપની સભાઓ થશે ત્યારે કાળા વાવટાઓ ફેરવશે, ત્યારે એનો ઉગ્રતાથી વિરોધ કરશે, ત્યારે જે પણ મોરચે અમારાથી જે પણ લડાઈ લડી શકાય એ તમામ મોરચે અમે અમારી લડાઈ લડીશું. ઘણું બધું ભાજપના ક્ષત્રિય નેતાઓનો વિરોધ કરશો? જે લોકો અમે તો તમે જોયું હશે ગઈકાલે પણ ઘણા એવા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં છે, કચ્છના હોય કે જામનગરના હોય કે પછી ઉત્તર ગુજરાતના એવા હોય, એવા ઘણા બધા ધારાસભ્યો છે ને, તો એ લોકો ત્યાં ગઈકાલે હતા, ગઈકાલે આ મિટિંગ થઈ તો અહીંયા ઉપસ્થિત હતા નહોતા? અમુક લોકો જ અહીંયા ઉપસ્થિત હતા, બરાબર છે. બાકી હું અને હજી હું તમને સ્પષ્ટતા સાથે કહું છું કે આ સમાજની મિટિંગ હતી જ નહીં, આ રાજકીય મિટિંગ હતી. ના પણ તમે ભાજપના ક્ષત્રિય સમાજ જે નેતા છે એ લોકોનો વિરોધ કરશો જે લોકો મિટિંગમાં હતા? પણ હું એટલે જ કહું છું કોણ હતું, જેટલા બી હતા કે કેસીજી હોય કે પ્રદ્યુમનસિંહ જાડેજા હોય કે પછી જયરાજસિંહ જાડેજા હોય કે બીજા અન્ય ઘણા બધા એ સિવાય પણ હતા. સમાજનો આજે નાનામાં નાનો બાળકથી લઈ અને વયોવૃદ્ધ જે વડીલ છે એ બધા જ લોકો કહી રહ્યા છે કે ભાઈ જે વ્યક્તિ આપણી રોટી બેટી ઉપર જ્યારે ઘા કર્યો હોય તો હવે એને મૂકવાનો થતો નથી. અહીંયા પાડિયા થવું પડે તો પાડિયા થવા માટે પણ તૈયાર રહેવાનું છે અને પાડિયા તમને કરવા પડે તો એના માટે પણ તૈયાર રહેવાનું છે. તો અહીંયા સીધો ને સચ છે કે ભાઈ હવે ભારતીય જનતા પાર્ટીનો જો આગળ જતા વિરોધ કરવો પડે, જે પણ નેતાઓનો વિરોધ કરવો હોય એ તમામ નેતાઓનો વિરોધ હવે થશે. કારણ કે હજી તો મેં તમને કીધું એમ જ કે પિક્ચર હજી તો શરૂ થયું છે, હજી તો આ ટ્રેલર ચાલતું હતું. આગળના સમયમાં અમે ઘણું બધું કરી શકીએ એમ છીએ. રાજકોટની સીટ ઉપર જ્યારે પણ અમારે કહી શકાય કે શક્તિ પ્રદર્શન કરવું પડે તો શક્તિ પ્રદર્શન એ કરી શકીએ છીએ. ચૂંટણીની ભાષામાં જો જવાબ આપવો પડે તો એના માટે પણ તૈયાર છીએ. ક્યારે ક્યાંમાં કોઈ રીતે વોટ નખાવો એ પણ અમે જાણીએ છીએ. એટલે બધી જ બાબતોથી લડાઈ જે ભૂમિકા કહેવાય એ તમામ ક્ષેત્રોથી અમે અમારી લડાઈ લડીશું. આ સ્પષ્ટ કહીએ છીએ કે ભાઈ યાચના નહીં, અબ યાચના નહીં, અબ રણ હોગા, જીવન જાય યા મરણ હોગા. જે વ્યક્તિ અમારી અસ્મિતા ઉપર કે અમારી ગરિમા ઉપર ઘા કર્યો હોય તો એને એની ડેરી દેખાડવા માટે તો સક્ષમ છીએ જ. અને આ ક્ષાત્રત્વનો ગુણ છે, આ ક્ષાત્રત્વનો ધર્મ છે કે ભાઈ રક્ષયતી ક્ષત્રિય. આપણા બેનું દીકરીની રક્ષા આપણે ન કરી શકતા હોય તો ક્ષત્રિય કહેવાનું મૂકી દેવું જોઈએ. અને જે સમાધાનની વાત કરે છે તો એને પણ એની મુબારક તમતારે. અમારે સમાધાન નથી કરવું, અમારે સમાજમાં ક્ષત્રિય સમાજમાં કે અમારા પરિવારમાં કોઈએ પણ અમારા વંશોજોની જે હાયરકી છે એમાં પણ કોઈ રોટી બેટીના વ્યવહારના અંગ્રેજો સાથે કે ના મુગલો સાથે કર્યા નથી. જેને કર્યા હોય સમાધાન કરે, એને મંજૂર છે, અમને મંજૂર નથી. આ સીધી અને સટ વાત છે. ચલો યુવરાજસિંહ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. તો યુવરાજસિંહ જાડેજા જેમનું કહેવું છે કે
કોઈએ બેટી રોટીના વ્યવહાર કર્યા નથી એટલે જે નેતાઓ કરી રહ્યા છે તેમને કર્યા હોય તો એમને વાંધો નથી, પરંતુ હા એટલું છે કે પુરુષોત્તમ રૂપાલાને બદલવાની માંગ હજી પણ યથાવત છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.